नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 અને ધોરણ 12 ના જે રિપીટર વિદ્યાર્થી છે જેમણે પૂરક પરીક્ષા 2023 આપી છે, તો પૂરક પરીક્ષા 2023 નું રિઝલ્ટ જે છે એને લઈને સંપૂર્ણ ઉપયોગી માહિતી આ વિડિયોની અંદર હું આપવાનો છું। તો ખાસ આ વિડિયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાની અપડેટ સૌપ્રથમ તમને મળતી રહે। विद्यार्थी मित्रों, गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा नवी अखबार यादी जाहिर करवामां आवी छे, जेनी अंदर पूरक परीक्षाना रिजल्ट ने लईने खूब अगत्यनी माहिती हूँ तमने आ वीडियोनी अंदर आपवानो छुं। अहींया जणाव्युं छे कि गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगरनी अखबार यादी जणावे छे कि जुलाई 2023 में योजाएल उच्चतर माध्यमिक प्रमाणपत्र परीक्षा धोरण 12 विज्ञान प्रवाहनी पूरक परीक्षानुं रिजल्ट ये गुजरात बोर्डनी वेबसाइट www.gsab.org नु रिजल्ट जे छे, एटले के धोरण 12 विज्ञान प्रवाहनुं रिजल्ट तमे जाणो छो कि आजे तारीख 25 जुलाई 2023 ना रोज सवारे 8 वागे जाहेर करवामां आवशे, जे आजे जाहेर थई गयुं छे। हवे धोरण 10 ना विद्यार्थी मित्रों छे जे पूरक परीक्षाना रिजल्टनी राह जोई रह्या छे, तो एमने मारी खास विनंती छे कि तमारुं पूरक परीक्षा धोरण 10 नुं रिजल्ट जे छे ए 10 दिवसनी अंदर आवी जशे, एटले 5 ऑगस्ट सुधीमां धोरण 10 नुं रिजल्ट जे छे ए आवी जशे। रिजल्ट केवी रीते जोवुं तो तमे गुजरात बोर्डनी वेबसाइट પરથી પણ જોઈ શકો છો, અથવા કંઈ જ ન ખબર પડે તો તમારે વોટ્સઅપ નંબર બોર્ડનો જે છે એ સેવ કરી દેવાનો છે। તો સૌ પ્રથમ ખાસ આ વોટ્સઅપ નંબર છે સેવ કરી લેજો, તમારી નોટબુકમાં લખી લેજો, નોટ કરી દેજો 6357300971। આ વોટ્સઅપ નંબર પર તમે ખાલી હાય લખશો, બરાબર છે। વોટ્સઅપ નંબર પર તમારો જે સીટ નંબર છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારી જે બોર્ડ ટિકિટ છે બોર્ડની પરીક્ષાની એ સીટ નંબર બેઠક ક્રમાંક તમારે આ વોટ્સઅપ નંબર પર સેન્ડ કરવાનો છે, એટલે જેવું રિઝલ્ટ આવશે તો ત્યાંથી એ રિઝલ્ટ તમને આખું રિઝલ્ટનો જે ફોટો છે એ લોકો તમને ત્યાંથી સેન્ડ કરી દેશે। તો ખાસ આ વોટ્સઅપથી તમે રિઝલ્ટ કેવી રીતે જોશો તેની પણ માહિતી આપી દીધું। ત્યારબાદ રિઝલ્ટ આવી ગયા બાદ અગત્યની જે સૂચના છે તમે જોઈ શકો છો કે પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકાશે। વિદ્યાર્થીઓના ગુણપત્ર પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે। પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને નામ સુધારા, ગ્રુપ સુધારા, બરાબર, એટલે કોઈ પણ સુધારા કરવાના હશે માર્કશીટમાં તો એના ફોર્મ ભરવાના રહેશે શાળાના કક્ષાઓથી। તો આ ઉપયોગી માહિતી છે, ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવાની છે। તમે જોઈ શકો છો ગુજરાત બોર્ડ દ્વારા આવેલ આ ઓફિશિયલ પરિપત્ર છે, જે 24/7/2023 રોજ ગાંધીનગરથી આવેલો ઓફિશિયલ 100% સાચો પરિપત્ર છે, એટલે જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જે છે જાહેર થઈ ગયું છે। ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ જે છે 5 દિવસની અંદર આવી જશે, અને ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે એમનું રિઝલ્ટ 5 ઓગસ્ટ સુધીમાં ગમે ત્યારે આવી જશે, આવનારા 10 દિવસમાં ધોરણ 10નું રિઝલ્ટ 100% આવી જશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, અમારી CR એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી જ્યારે પણ રિઝલ્ટ આવશે તો એની ઉપયોગી માહિતી તમને સૌપ્રથમ જણાવવામાં આવશે। અને રિઝલ્ટ કેવી રીતે જોવું, સૌ સિમ્પલ મેં વોટ્સઅપથી પણ તમે નંબર આપ્યો છે, આ નંબર ખાસ સેવ કરી લેજો, એટલે તમે જેવો આ નંબર પર તમારું બેઠક નંબર લખીને મોકલશો તો રિઝલ્ટ આવશે, એટલે તમને તરત જ એનું રિઝલ્ટ તમને વોટ્સઅપ પર પણ મળી જશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો, અને ચેનલ પણ આવે તો ખાસ CR એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।